નથી, હમણાં પતિ પત્ની આમ ચોથા માળે લે, તો ચોથા માળે ગયા તો તારું આમ પતિ આમ કહીને તારું ખોલતો ને લાઈટ ગઈ, તો એની પત્ની પત્ની કે લાવો હું ખોલું, પત્નીએ ચાવી લીધી ને પતિને કે લો બેટરી પકડો, પત્ની આમ પતિ આમ કહીને બેટરી પકડી, આ પત્ની ચાવી ઊંધી નાખતી હતી, તારું નહોતું ખોલતું, પતિ કે લાય હું ટ્રાય કરું, તો કે લો તમે ટ્રાય કરો, તું બેટરી પકડ, પત્ની આમ કહીને બેટરી પકડી, તો પતિ આમ કહીને આમ ચાવી છે ને આમ વ્યવસ્થિત મારી ખોલી નાખ્યું તારું, જો ખુલી ગયું ને તો કે તમને બેટરી પકડતો ના આવડે એટલે આવું જ થાય, આવી રીત બેટરી પકડાવી. બોલો, પોતાની ભૂલ ન કાઢે, આ ખરેખર આજીવન અર્થે મેં કીધું ને મજા છે, જે અમૃત પીવે ને એને દેવ કહેવાય, પણ ઝેર પીવે ને એને મહાદેવ કહેવાય, અને ઝેર પીધું હોય છતાં અમૃત જેવું અમૃત પીધું એવું મોઢું કરીને ફરે ને એને પતિદેવ કહેવાય. હા ખરેખર જે પૈણ્યાને પતિ ગયા, આ ઘણા નથી, એક છોકરાને સાહેબે પૂછ્યું કે પત્નીને સંસ્કૃતની ભાષામાં શું કહેવાય, વિદ્યાર્થી ઉભો કે સાહેબ સંસ્કૃતની ભાષામાં નહીં, પત્નીને તો કોઈ ભાષામાં કશું ના કહેવાય. સાહેબ કે તારી વાત સાચી, બેસી જા. હા ખરેખર પત્નીને કંઈ કંઈ જ ન હકાય. હા એક જણા સાહેબે પૂછ્યું કે ઊભો થા, એક વિદ્યાર્થીને ઊભો કહીને એટલું જ પૂછ્યું કે જે કાને હાંભળતા ના હોય એને શું કહેવાય, છોકરો ઊભો થઈને કે જે કહેવું હોય કહેવાય, હાંભળતા ના હોય પછી હું વાંધો છે. બાકી હાસ્યની વાતોની તો મજા છે, ઝીણી ઝીણી વાતોમાંથી હશે. હમણાં પતિ પત્ની શાક ખરીદવા ગયા એટલે પત્નીએ પતિને કીધું વટાણા 2 કિલો લઈ લઉં, અરે પતિ કે જે લેવું લે એમાં મને શું પૂછવાનું, કે વટાણા લઉં પછી ફૂલવાળા તમારે ને. આ કરે કરી પતિ પત્ની આમ હમણાં દિવાળીની ખરીદી ગયા, બોલો આ દિવાળીની ખરીદી ગયા ને તો એક બેન ચંપલની દુકાનમાં જે ઘૂસ્યા, પોચી ચંપલ પહેરે, આ નહીં પેલા નહીં, આ નહીં પેલા નહીં, પછી એક આવી રહ્યા ને એ પહેરે, આ બરાબર છે, આની કિંમત કેટલી, દુકાનવાળો કે મફત લઈ જાઓ, એ તમે જે પહેરીને આવ્યા ને એ જ છે. બોલે પોતાને આ ખરેખર ઘણા ધંધો મગજમાં કરી જાય. એ કાપડનો વેપારી રાતે ઊંઘમાં ઊંઘમાં બામ બોલતો તો બોલો, ધોતિયું પહેરેલું પાછું ધોતીનો એક છડો ફાડ્યો, 20 રૂપિયા મીટર લઈ જાઓ, 20 રૂપિયા મીટર લઈ જાઓ, એને પત્ની જાગી ગઈ, થોડુંક તમારા હાથ રાખજો, બધું ના વેચી દેજો. આ કરે કરે એક જણો હમણાં ઘેરથી કંટાળે ને ત્યાં જઈને તલામાં આમ કાંકરા નાખતો હતો આમાં, તો દેડકો બહાર આવ્યો, અલા હું જ થયું, તો કે મારે પત્ની જોડે એમ છૂટાછેડા થઈ ગયા, તો કે તારાવારીની ચક્કરમાં મારા વારીનું તે માથું ભાગી નાખ્યું, દેવના પરિવાર હું કામ બગાડે છે. હમણાં કુબીને બટાકાના લગ્ન થયા, તેમાં બટાકો રડતો હોય, જોકે દરેક સમાજમાં બટાકા જ રડે, કુબી કદી ના રડે. તો કોકે પૂછ્યું બટાકા લે 3 દિવસ લગ્ન હું કામ રડે, તો કા ઘૂંઘટ ઘૂંઘટ ખોલી ખોલીને થાકી ગયો પણ મોઢું જ નથી બતાવતું. હા ખરેખર બહેનો પોતાની ઉંમર જો, તો બહેનોને પોતાની ઉંમર જ હંતાળવાની, અને પુરુષને ધોરાવાળ હંતાળવાના, ફોજ હંતાળવાની, પગાર હંતાળવાનો, પગાર વધારે કે તો એ ઉપાધિ ને, ઓછો કે તો એ ઉપાધિ. હા એક બેન દવાખાને કે ડૉક્ટર સાહેબ કે તમારી ઉંમર કેટલી, તો કે 28 વર્ષ, તો કે જો સાચું બોલજો, હા આ તો ઉંમર પ્રમાણે દવા થાય, ઇન્સ્પેક્શન લાગે, તો કે એક કામ કરો 30 વર્ષ લખો. સાહેબ કે હજુ સાચું બોલો, હા ભાઈ આડઅસર થાય મને કહેતા નહીં, તો કે 35 હજુ સાચું બોલો, તો કે 40 ભલે મરી જવાય, 40 ઉપર નહીં જવું. હા વોટ્સઅપની જ મજા છે, હમણાં એક છોકરા એક છોકરીને મેસેજ કર્યો 143, છોકરી સામે મેસેજ કર્યો 399, છોકરો કે આ હું, તો કે રિચાર્જ પતી ગયું કરાવી દેજો. છોકરો કે હું માગીને બુધાલાલ ખાઉં છું, અને તારા કઈ રિચાર્જ કરાયા રાખી. અમુક બેનો સેલ્ફી એવી લેતા હોય, એટલો હાથ અદર કર્યો, 14 મામા ઉપર રહ્યા, બોલે જો મારી આંખમાં ના ભાગી જાય. હા જમવાનો ફોટાનો ખોટાનો છે, આ ખરેખર ખોટા પૂંજાય છે ને સાચા મૂંઝાય છે. હમણાં એક જણો ધાબા ઉપરથી નીચે પડ્યો, બધા ભેગા થયા, અલા હું જ થયું હું જ થયું, પેલો કે હું તો હમણાં જ પડ્યો મને શું ખબર. આને પહોંચાય નહીં, હમણાં યમરાજન ઉપર કીધું ચિત્રગુપ્ત કે લા ભાઈ તમે હમણાંથી દારૂવાળાને લાવતા નથી, તો કે એક દારૂવાળાને લેવા ગયો તો તે એવું કહેતો હતો કે એક કામ કરો તમે પાછળ બેસી જાઓ, પાડો હું જ ચલાવી લઈશ. આનું નક્કી કર્યું કે એને હું ટેરિંગ આપું. આ પતિ પત્નીના જીવન તો તમે જુઓ ભૂકા કાઢી નાખે. હા બે પતિ પત્ની બેઠા હતા, પતિ પત્નીને એટલે પત્નીને પતિએ પત્નીને કીધું, એટલે પતિ પત્ની વાતું એવી કરતા હતા ને એમાં પત્નીએ પતિને કીધું કે મને છે ને મને બહુ સપના આવે છે. પત્ની કે તમને મારું સપનું ન થતું, પતિ કે ના હું દરરોજ છે ને હનુમાન ચાલીસાને પાઠ કરીને હોઈ જઉં છું.
ખરેખર હમણાંથી પત્ની એના પતિને કીધું હું રસોડામાં છું તોય તમે મને વિડીયો કોલ કર્યો, તો કે છોકરા એવું કહેતા હતા કે મારે વાવાઝોડું જોવું છે, 5 દિવસથી ભૂખ્યો હોઈ ગયો બોલો. આ ખરેખર પતિ પત્નીના જીવનની મજા છે. હમણાં તો વેક્સિન ચાલે, કોરોનાના વેક્સિન, કોરોનાએ ભૂગા કાઢી નાખ્યા. આ ખરેખર નાનું વાયરસ ઘરે નથી કહેતા, દિલ 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 જ કરે, પણ આ કોરોના એ સમજાવ્યું કે ફેફસાને મહત્વ આપજો. આ ખરેખર આ કોરોના આવ્યો ભૂકા કાઢી નાખે. એક બેન એને એક બેન અમને વેક્સિન મુકાવીને આવ્યા, એટલે એના પતિને કીધું કે હું તો વેક્સિન મુકાવીને આવીને તારનું મારું માથું ભારે ભારે લાગે. પતિ કે વેક્સિનનો વાંક નથી, તું પહેલેથી જ માથા ભારે છે. આ જીવનની મજા છે. ને તો આપણે મહેમાન ગતિ છે, આપણે પહેલાં ચા પીતા, ચાના કપ એવા આવતા, અત્યારે તો પોલિયો પીતા હોય એટલા કપ લ્યું નાની આવી ગઈ, કારણ કે છોટા જ લેવાના. હમણાં એક જણ આમ આમ કરે, આમ આમ, એટલે હું કરે, મન કે મારી પત્ની ટપાલ લખું, મેં તને કઈ લખતા આવડે, મન કે એને કઈ વાંચતા આવડે, આમાં હું લખી લે. હમણાં એક જણો શાયરી બોલતો હતો, કભી હાંસલા ભી અજમાના ચાહીએ, કભી હાંસલા ભી અજમાના ચાહીએ, બુરા વક્ત મેં મુસ્કુરાના ચાહીએ, બુરા વક્ત મેં મુસ્કુરોના ચાહીએ, જબ 10 દિનો મેં ખુજલી નો મીટે તો 11મે દિન નાના ચાહીએ. એમ કે ને 11 દાડાથી નયો ભાઈ. હમણાં પતિ પત્ની 6 મહિનાથી દૂર રહેતા હતા, એટલે પતિએ પત્નીને ફોન કર્યો કે કે તું શું કરે, પેલી કે હું તો જમવાનું બનાવું છું, એટલે પત્ની સામે પતિને પૂછ્યું મારી યાદ આવે તમે શું કરો, પેલો કે હું તો કે ચોકલેટ તારે તને મન ગમતી તારી જે ડેરી મિલ્ક ચોકલેટ છે ને એ ખાઈ લઉં. પતિએ પત્નીને પૂછ્યું મારી યાદ આવે તો તું કરે તું શું કરે, તો કે હું વિમલ ખાઈ લઉં. હમણાં રાતે 1:30 વાગે ભડાક દેને અવાજ આવ્યો, મેં કીધું કાકા હું પડ્યું, મને કે જબ્બો પડ્યો, લેંગો પડ્યો, ટોપી પડી, ધોતી પડી, મેં કીધું એનો આટલો બધો અવાજ, મને કે ભેગો હું હતો, બોલે એમ નથી કહેતો હું પડી ગઈ. આ ખરેખર પત્ની છે ને જોતે બહેનો છે ને એને પતિ ઉપર વિશ્વાસ જ નથી. આ ખરેખર બહેનોને પોતાના પતિ ઉપર વિશ્વાસ નહીં, પિયર જાય ને તો છોકરું ઘેર મૂકીને જ જાય. હમણાં એક બેન પિયર ગયા ને તો છોકરું ઘેર મૂકીને ગયા, એના પતિને ફોન કર્યો, કઈ છું, તો કે ઘેર, તો કે ના હોય, તમે જૂઠું બોલો, હું ઘેર ના હોય ને તમે ઘેર, અરે ઘેર જ છું, તો કે રસોડામાં જાઓ મિક્સર ચાલુ કરો, પેલો રસોડામાં કે મિક્સર ચાલુ, 2 દિવસ ફોન આવ્યો, કઈ છો, તો કે ઘેર જ, તો કે ના હોય, અરે ઘેર જ, તો કે રસોડામાં જાઓ મિક્સર ચાલુ કરો, 2 દિવસ મિક્સર ચાલુ કરો, 8 દિવસ આવું ચાલ્યું. 9મે દિવસે એની પત્ની અચાનક પિયરથી આવી, અને છોકરો રમતો હતો, તાર પપ્પા કહી ગયા, તો કે તું ગઈ ને તારના મિક્સર લઈને ગયા, બોલો આ મિક્સર જોડે જ રાખે ભણનો દીકરો, જ્યારે ફોન આવે ત્યારે. હમણાં તો દિવાળીના દિવસો, હમણાં એક ઘરમાં બધાએ છે ને જેને ધોળા વાળ થયા ને કાળા કરાવે, એક ઘરમાં આખા પરિવારે આમ ધોળા વાળા હતા, બધાએ કાળા કાળા કરાવી નાખ્યા, તો નાનો છોકરો એક હતો એના કાળા વાળ હતા ને એણે ધોળા કરાવી નાખ્યા, એનો બાપો કહે અમે બધા ધોળાના કાળા કરાવીને તે કાળાના આમ કાળાના ધોળા કેમ કરાવ્યા, તો ઘરમાં એક વડીલ તો લાગવો જોઈએ ને. હમણાં 2 જણા બાઇક લઈને જતા હતા, તે પાછળ બેઠેલો ને ઊંધો બેઠેલું, એટલે મેં કીધું લે ઊંધો કેમ બેઠો, તો કે આગળથી કોઈક એક્સિડન્ટ કરે ધ્યાન રાખે, પાછળ કોણ ધ્યાન રાખે, એટલે આને હું ધ્યાન રાખવાનું. ભાઈ હમણાં એક જણો દુકાને ગયો, આમ શાકભાજીની દુકાન હતી, જોડે કરિયાણાની દુકાન હતી, તો શાકભાજી લારી પહેલી વખત શાકભાજી આમ ખરીદવા માટે પહેલી વાર નીકળેલો, એટલે શાકભાજી વાળાને જઈને કીધું 1 લિટર ટામેટા આપો, તો શાકભાજી વાળો ગભરાયો, એટલે લિટર ટામેટા, તો જોડે વાળો કહેલા તારા બુદ્ધિ છે, તો દુકાનવાળો કે એને સમજાય ટામેટા લીટરમાં ના હોય, તો પેલો કે ના હોય એવું નહીં, પણ બોટલ તો લાવ્યો નથી, હેમાં લઈ જવાનું, બોલો બધા અરકાવત હું લડી ગયો છું. હા ખરેખર આ તો માણસ છે સાહેબ, અદા બદલે છે, માણસ છે અદા બદલે છે, ચહેરા બદલે છે, પણ કામ પૂરું ના થાય ને તો ભગવાનને બદલે છે. બાકી વિદ્યાર્થીઓને સાહેબે કીધું કે ન્યૂટન હતો, એને બગીચામાં બેઠા બેઠા ગુરુત્વાકર્ષણ બળના નિયમની શોધ કરી. એક છોકરો કે સાહેબ અમને બગીચામાં લઈ જાઓ, અમે બધું નવું નવું શોધીશું, તમે અમને ક્લાસમાં પૂરી રાખો, અમે શું વધવા નહીં. આ ખરેખર એક છોકરા તો ઉભો કરે, ઉભો થા ન્યૂટનનો નિયમ બોલ, છોકરો કે સાહેબ છેલ્લી લીટી યાદ છે, તો કે બોલ, તો કે આને ન્યૂટનનો નિયમ કહેવાય છે સાહેબ, કે આ તો બધાય ના આવડે. બેનો જોજો પાણીપુરી એટલી ખાય ભૂકા કાઢી નાખે, હા રોટલી 4 જ ખાય, પાણીપુરી 4 ખાઈ જાય.
આ પાણીપુરી વાળા બહેનો જોજે, બહેનોને પોતાના મંજિલ સુધી પહોંચતા કોઈ ના રોકી શકે, ખાલી વચ્ચે પાણીપુરી વાળો ના મળવો જોઈએ. એ મળે ને તો આયોજન બગડ નાખે. આ કરકર આ બહેનો પાણીપુરી ભૂકા કાઢી નાખે. એક બાર હમણાં તો એક 55 વર્ષના માજી આ મરણ પથારીએ પડેલા, જીવ નહોતો જાતો. એટલે ભાઈ કીધું, એટલે માજીને હું તો કે પાણીપુરી પાણીપુરી, બે પાણીપુરી ખવડાય તોય જીવ ન જાય. એક જણો કે ગંગાજલ લાવો, ગંગાજલ લાવ્યા તોય જીવ ન જતો. એક જણો કે મસાલા વાળી પૂરી તાપો, બોલે એના લીધે અટકે. હા કરેખર હમણાં કીધું કે કાર્યક્રમમાં જતો હતો એક ભાઈ ને મેં પૂછ્યું, મેં કહે રસ્તો કઈ બાજુ જાય? મન કે બરબાદી તરફ. ભાઈ કેમ? મન કે મારી લગ્નની જાન આ રસ્તે રહીને જ નીકળી હતી. તારી બરબાદી એમાં બીજાનું હોય? માણસ પૂછે બહુ. આ મંદિરમાં આપણે બે આમ દર્શન કરતા હોય, જોડે આવ્યો હોય તોય પાછો પૂછે, દર્શન કરવા આવ્યા? ના, જૂના ચંપલ મૂકીને નવા લેવા આવ્યા. હા ખરેખર એને એમ કે આપણે પૂછવું જોઈએ. માણસ હમણાં એક જણો મને કહેતો, મને કે ધનતેરસે આપણે બધું ખરીદાય. મેં કીધું, હા મને કે આપણે તકિયો ખરીદવો. એટલે મેં ધનતેરસે તકિયાનું શું કામ? મને કે એ સોને કી ચીજ હે ને. હા ખરેખર એક મારો ભાઈ બંધ રડતો હતો, મેં કહેલા શું થયું? મને કે ધનતેરસ હતી, ધન ધોવા માટે ચાંદીનો સિક્કો લાવીને મૂક્યો, ઘરમાં કંકુ લેવા ગયો, બહાર આવીને જોયું તો કોઈક સિક્કો લઈ ગઈ. બાકી એક જણ ઉદાસ બેઠેલો, એટલે મેં ઉદાસ શું કામ બે? આમ મરદ થા ને. અરે મને કે જવા દો નરેન્દ્રભાઈ, કઠનાય તો જુઓ. મેં શું કઠનાય છે? મને કે આખી રાત ઊંઘ નથી આવી. મેં કીધું તારે શું તકલીફ છે? મને કે 10,000 રૂપિયા હામેવાના નાદના વાયદે દેવાના, કાલે એનો ફોન આવ્યો હતો. તમે તારે રાતે 2 વાગે મારો દ્વાર ખખડાવ તો હું આવી જાત. અરે મને કે ખરેખર તમે 10,000 રૂપિયા આપત? મેં કે ના, ઘેરની ગોળી આપત, હું તો આવી જાત. બીડી પીવાથી બુદ્ધિ વધે. એક જણાને મેં પૂછ્યું, મગલા તો હું કામ બીડી પીવે છે? અરે મને કે બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગરેટ પીવાથી શોખ વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, ગુટકા ખાવાથી જ્ઞાન વધે, અને આવું બધું કરો ને તો તમારા બાપાનું કશું ના વધે. આ કરે અમુક તો બીડીને સિગરેટ પીને એવી નાખતા હોય ને, એટલી બધી બીડીને આમ 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 કરીને એવી કચડે, જાણે બીડી ઊભી થઈને કોર્ટમાં ગવાહી ના દેવા જવાની હોય. આ કરકર બીડીની હાલત બગાડ નાખે, બોલો. આ કરકર માણસો હમણાં એક જણા ફોસીન સજા થઈ, એટલે જજ સાહેબે કીધું કે તારે ફોસીન સજા થાય તારી છેલ્લી ઈચ્છા શું? પેલો કે સાહેબ એક કામ કરો, મારી જગ્યાએ તમે લટકી જાઓ. કરે હમણાં એક જણો કાયમ હનુમાનદાદાના મંદિરે જાય, કાયમ દર્શન કરવા જાય, તો કાયમ સવારમાં ઉઠીને આમ દર્શન કરતો હોય પાછો આવે. 8-9 દાડા આવું થયું. એક દિવસ જોઈને તો હનુમાનદાદાની મૂર્તિ આમ આમ હતી ને આમ, તો આમ થઈ ગઈ. એટલે કે દાદા આવું કેવું, હું તમારું મુખડું જોઈને મારો દાડો હારો જાય? હનુમાન દાદા કે કોઈક દિવસ મારોય દાડો હારો જવો જોઈએ ને. હમણાં હું બસમાં બેઠો તો એક જણે 2 ટિકિટ લીધી, બોલો. એટલે મેં તમે 2 જણા? મને કે ના, હું એકલો જ છું. તમે 2 ટિકિટ શું કામ લીધી? મને કે એક ખોવાઈ જાય બીજી બતાવવા ચાલે ને. એટલે મેં કીધું બીજી ખોવાઈ જાય? મને કે એમ તો પાસે પડ્યું, પાસ છે, તું કામ ટિકિટ લીધી? આ ખરેખર આમ છે ને, મજા આવે. હમણાં એક ગણો 5નો સિક્કો 6 વર્ષથી હાચવી રાખેલો, ગોદડીઓ ગાડી રાખે, દરરોજ હવારમાં જોવે, મોટો જ નથી. બોલો સિક્કો હું મોટો થવાનો, કાયમ જોવે. એક દિવસ ગામમાં હનુમાનદાદાને ભંડારો થતો હતો, બધા દાન કરતા હતા. એને થયું કે આજ હું દાન કરી દઉં. 5નો સિક્કો લીધો, મુઠ્ઠી વાળી, અતિ એટલી હિંમત ભેગી કરીને દોટ મૂકી, અને જઈ હનુમાનદાદાને મંદિરે આમ કરીને મુઠ્ઠી ખોલી તો પરસેવો વરેલો. હેડ તું ના રડીશ, હું તને પાછો ઘેલ લેજો. બોલો આ હું દાન કર. આ જગતમાં તમે કીધું ને મજા હશે. આ સાહેબે વિદ્યાર્થીને ઉભો કરીને પૂછ્યું કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ જમીન ઉપર. સાહેબ ક્યાં છે? બે છે. હમણાં સાહેબ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, એક કેમિકલ લીધું, એમાં 1 રૂપિયાનો સિક્કો નાખ્યો. વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ 1 રૂપિયાનો સિક્કો ઓગળી જશે? એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ નહીં ઓગળે. સાહેબ કે તને કેમ નહીં ખબર પડી? તો કે જો આગળવાનો હતો સિક્કો તમે અમારી પાસે માગત, તમારો ના નાખત. આ કરો કરો છોકરા તો ભૂકા કાઢી નાખે. સાહેબે વિદ્યાર્થીઓને કીધું કે જે વ્યક્તિ બોલતો હોય અને અમે સમજણ ન પડે ને, તો સમજવાનું બોલનારો વ્યક્તિ ગધેડો છે. એક છોકરો ઊભો થયો કે સાહેબ અમને ખબર ન પડી. આ કરે કર અમને એક જગ્યાએ કાર્યક્રમમાં હું બોલ્યો તો મારા બાપા એક કૂતરો પાડ્યો. એક જણો કે ભહવા અહીં હું ક છોડી દીધો. બે ભાઈ હતા ને તે ગુજરી ગયા, તો
આમ ગુજરી ગયા ને એટલે બધા રડતા હતા, તો બધા રડતા હતા ને તો એક જણો બહુ રડે, એટલે તું શું કામ રડે? તો કે વાત જ જાવ, તો કે તને લૂંટી ગયો છે જ રડે? તો કે ના, એ કામ હું કરતા હતા, દરજીનું કામ કરતા હતા ને? તો કે હા. તો કે તારું કાપડ લઈ ગયો? તો કે ના. તો કે તારા પૈસા લઈ ગયો? તો કે ના. તો કે કેમ રડે? તો કે મારું માપ લઈ ગયો. એ ઉપર જઈને થોડો શીવવાનો હતો. આ જગતમાં મજા છે. હમણાં એક પત્ની અને પતિને કીધું, નવું વર્ષ છે, મને કંઈક ભેટ તો આપો, આખું વર્ષ ચાલે એવી ભેટ આપજો. તેને પતિ ઉઠ્યો ને તો કેલેન્ડર લાવીને આપ્યું, એટલે આખું વર્ષ ચાલશે. આ ઘરે ઘરા ભૂકા કાઢી નાખ્યા. બહેનો છે ને એમની બુદ્ધિ જોજો, ભૂકા કાઢી નાખે. બહેનો નામ બહુ બુદ્ધિ. આ બેનો પેલા લગ્નમાં ગીત ગાતા, વીરો મારો જગમગ જગમગ થાય. અત્યારે તો દિવાળીના દિવસો, વીરો મારો મારીએ જગમગ જગમગ થાય. આ કરે કરે આ જીવનની છે ને મજા છે. મેં કીધું ને માણા સારું જીવન. હમણાં તો ગીત એવા આવ્યા, ભૂકા કાઢી નાખે. હમણાં એક જિગ્નેશભાઈનું એક ગીત આવ્યું, ઉપર આપને નીચે ધરતી. એક જણો ગાતો હતો, ઉપર આપને નીચે ધરતી, જિંદગી કરી મારી ત્યાં અપતા ભરતી. એ અપતા ભરી નથી જીવવાનું ભાઈ. આ કરે કર માણસને મેં કીધું ને તમે પહોંચી ન કહો. હમણાં એક જણો ઉભેલો ને તો હા મેં અરીસો મૂકેલો હે ને, અમે આંખો બંધ કરીને ઉભેલો. બોલો, એટલે મેં કીધું આંખો બંધ કરીને અરીસા અમે ઊભો? મને કે એવું જો ઊંઘી જવતા કેવો લાગુ. બાકી અમુક તો એટલા બધા આળસુ ભૂકા કાઢી નાખે. એક જણો કે મારે નોકરી માટે માણસ જોવે, એટલે મેં કીધું તારે કઈ ધંધો ચાલે, ઓફિસ ચાલે, માણસની શું જરૂર? અરે મન કે મારા મગજમાં વિચાર નથી આવતો, મારે વિચારવા માટે માણસની જરૂર છે. એટલે આમ વિચારવા માટે હું માણસ રાખવા? મેં કીધું ભાઈ તો એ તું જાહેરાત તો આપતો. એને જાહેરાત પેપરમાં આપી કે વિચારવા માટે માણસ લેવાનો છે. તે એક જણો આવ્યો, ભાઈ મારે નોકરી કરવી છે, પણ કે વિચારવાનું હું એ તો કયો? તો કે પગાર હું આપશો પેલું? કે તો કે 5,000 રૂપિયા. તો કે તારે 5,000 પગાર ને તું મને 5,000 આપીશ? તો કે એ જ વિચારવાનું. માણસું છે ને ગજબના, માણસને તમે પહોંચતા જ નહીં. હમણાં ટીવીમાં જાહેરાત આવી હતી, અમેરિકાવાળા એવી ગાડી બનાવી ડ્રાઈવર વગર ચાલે. એક જણો પાછો કે ભટકા જ મારવાનું કોને? આને હું હા. એક જણા સાહેબ એક વિદ્યાર્થીનું બોકરીને પૂછેલું કે આ આ આપણા આ આખી દુનિયા છે એમાં દેશ કયો? એક જણો ઊભો થઈને કે ભારત દેશ. તો કે બીજા બધા શું કહેવાય? અમેરિકા, જાપાન? તો કે એ તો બધા સાહેબ વિદેશ કહેવાય ને. હમણાં સ્કૂલની અંદર સાહેબ એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું, તાજમહેલ કિસને બનાયા? વિદ્યાર્થી ઊભો થઈને કે સાહેબ બરાબર નથી બન્યો હું. સાહેબ ભણાવવાનું છોડી દીધું. આ કરે કર છોકરા તો બહુ વગરે. હમણાં ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે સાહેબ એક વિદ્યાર્થીને ઊભો કરે, ઊભો થા, આ ગાયમાંથી દૂધ બને? તો કે સાહેબ ગાય તો દૂધ આપે એટલે દૂધ બને ને, એમાંથી શું બને? તો કે માખણ બને. સાહેબ કે એમાંથી શું બને? તો કે દહીં બને. એમાંથી શું બને? તો કે છાશ બને. સાહેબ કે છાશમાંથી દૂધ બને? વિદ્યા એ પાછળ કંબાલાલ કરીને છોકરો બેઠેલો, એ ઊભો થયો, સાહેબ છાશમાંથી દૂધ બને. સાહેબ કે કેવી રીતે? તો કે એ છાશ ગાયને પાઈ દો અને પછી દોઈ લો. આ છોકરા છે ને તો ભૂખા કાઢી નાખે. ઘરે ઘર ઘણા માણસ, અમુક તો એટલા બધા આળસુ, વાત જવા દો. હમણાં એક જણો રાતે 8 વાગ્યાનો હોઈ ગયો, હવા 9 વાગે ઉઠ્યો, પાછો ચા પીને પાછો હોઈ ગયો. એટલે મેં કીધું તને ખબર પડે, રાતે 8 વાગ્યાનો ઊંઘતો હતો, સવારમાં 9 વાગે ઉઠ્યો, પાછો ચા પીને તરત હોઈ ગયો. મન કે ઊંઘી જઈએ થાક ન લાગે, આરામ ક્યારે કરીએ? અત્યારે તો ઠંડી એટલી પડે. એક જણાને મેં કીધું સવારમાં, મેં કીધું સાલ મુબારક. મન કે તમને ગોદડી મુબારક. મેં કીધું કા ભાઈ? મન કે ઠંડી જેટલી પડે, હું કરી લેવું. બોલે આમાં હું તારે કરી લેવો? ખરેખર આ જીવનની છે ને મજા છે. પણ જ્યારે નવું વર્ષ ચાલુ થાય છે ત્યારે મારે એમ કહેવું છે કે ઝરણું નહીં નદી મુબારક, ઝરણું નહીં નદી મુબારક, અને સાલ નહીં આખી સદી મુબારક. રાષ્ટ્ર પ્રેમની બુઝી ગયેલી જ્યોતને જલાવો, નવું વર્ષ છે. નાત જાતના ભેદભાવ ભૂલીને નિભાવો સંસ્કૃતિ, નવું વર્ષ છે. તોપ અને તલવાર કદી કરે ન દેશ અને દુનિયાનો ઉદ્ધાર. જૂનું વર્ષો જૂનું સંગીત સંભળાવો, નવું વર્ષ છે.